नमस्कार विद्यार्थी मित्रों, न्यू श्रद्धा विद्यालय ने यूट्यूब चैनल में आप सबनो स्वागत छे। जो तमे हजी पण सब्सक्राइब ना कर्यो होय तो एना माटे ने सूचना के आपने न्यू श्रद्धा विद्यालय नो जे आइकन छे ने बाजू में सब्सक्राइब लखेल होय एनी ऊपर क्लिक करो जेथी के लेटेस्ट वीडियो छे ए तमने मळी शके। आज आपने भाग 7 के अंदर भाग 8 ने अंदर स्वाध्याय 15.1 નો દાખલા નંબર 3 નો અભ્યાસ કરીશું। તો કે દાખલા નંબર 3, સામાન્ય ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે। હવે અહીંયા ફૂટબોલ ઉદાહરણ લઈએ, આપણે ફૂટબોલ કરતા ક્રિકેટનું ઉદાહરણ વધારે ગમે છે કે ક્રિકેટ આપણે દરરોજ રમતા હોય તો ક્રિકેટમાં બે ટીમ પાડવામાં આવે તો કઈ ટીમને બેટિંગ લેવી અથવા કઈ ટીમ ફિલ્ડિંગ ભરવા જશે એ કેવી રીતે આઈડિયા, તો કે એના માટે સિક્કો ઉછાળવો પડે। સિક્કો શા માટે ઉછાળવા આવે એની વાત કરવામાં આવી છે। તો એની વાત કરવામાં આવે તો સિક્કાને ઉછાળતા બે પરિણામ મળે, છાપ અને કાંટો। છાપ મળે તો છાપ મળવાની સંભાવના જે એકના છે પણ અને કાંટો મળવાની સંભાવના પણ એકના છે પણ છે। તો અહીંયા બંનેની સંભાવનાનો જવાબ બેનો સરખો આવે તો એનો અર્થ શું થાય કે અહીંયા તમારે બંનેનો જવાબ સરખો હોવાથી સિક્કાના બંને પરિણામ આવવાની સંભાવના સમાન છે। એટલે કે તે બંને પરિણામો કેવા છે તો કે સમસંભાવી છે, સમસંભાવી હોય તેથી આમ ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવા નિષ્પક્ષ ક્રિયા કરવામાં આવે છે। નિષ્પક્ષ એટલે શું થાય કે એકબીજામાં ફેરફાર ના હોય, બરોબર, કોઈ એક પક્ષ તરફથી ના હોય નિષ્પક્ષ, એટલે બંનેને સરખો મોકો મળે। દાખલા નંબર 4, નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે। હવે અહીંયા ન હોઈ શકે કીધું છે તો સંભાવના માટે આપણે શીખ્યા કે સંભાવના સંભાવનાની કિંમત હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય। આપણે સંખ્યા એકમાં દર્શાવ્યું તો કે 0 અને 1 ની વચ્ચે પહેલું જે છે 2 ના છેદમાં 3 આનો ભાગાકાર કરો એટલે જવાબ આવશે 0.66। તો 0.66 એ 0 થી 1 ની વચ્ચે આવે તો આ શક્ય છે। -1.5 તો -1.5 એ સંખ્યા એકમાં 0 થી 1 વચ્ચે આવતું નથી અને આ શક્ય નથી। ત્રીજું આપ્યું છે 15%, હવે ટકા હંમેશા હોય 100, તો 100 એ ટકા હોય તો આને લખાય 15 ના છેદમાં 100 બરાબર પોઈન્ટ કાઢ્યું તો 0.15, તો 0.15 એ 0 અને 1 ની વચ્ચે આવે છે તો આ તમારું થશે ઓકે 0.7 પણ 0 અને 1 ની વચ્ચે આવશે। તો અહીંયા તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સંભાવના ન હોઈ શકે, તો ન હોઈ શકે એટલે કે ના, અહીંયા તમારો જવાબ આવશે -1.5। દાખલા નંબર 5, જો POE બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શું થશે। હવે ગમે તે દાખલા હોય આ ચેપ્ટરના એની અંદર જો સંભાવનાની કિંમત તમને પોઈન્ટ માર્ક પહેલેથી જ આપી દીધી હોય તો ફરજિયાત તમારે પૂરક ઘટનાનું સૂત્ર વાપરીને જ કામ કરવાનું થશે। તો એના માટે હું કામ કર્યું તો કે POE એટલે ઘટના ઈની સંભાવના, એની સંભાવનાની કિંમત કેટલી આપી છે તો કે 0.05 આ રકમમાં આપેલું છે। ઈ નહીંની સંભાવના તો ઘટના ઈ નહીંની સંભાવના ઈ કૌંસમાં ઈ બાર, કારણ કે પૂરક ઘટનાને આપણે 12 વડે દર્શાવીએ છીએ। ઘટના ઈ અને ઘટના ઈ નહીંની પૂરક ઘટના હોય, આ બે ઘટના રે એકબીજાની કેવી ઘટના છે તો કે પૂરક ઘટના હોય। પૂરક ઘટના હોય તો બંનેનો ઘટનાના સંભાવનાનો સરવાળો હંમેશા મળે 1, તો P of E વત્તા P of E બાર બરાબર 1। પીઓપી ની કિંમત આપણે 0.05 રકમમાં દીધી છે, પીઓપી બાર એમએ 1 એમએ 0.05 પ્લસ છે એ બરાબર ની આગળ આવશે એટલે માઇનસ 1 - 0.05 અહીંયા બાદબાકીમાં ખાસ ધ્યાન રાખવું પડે, પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવો પડે, બાદબાકી કરો એટલે કે 1 અને 0 એટલે 0 એ બાર ના જાય એટલે બાજુમાંથી તો 10 ઉપર આવશે 9, બાજુમાં આવે 10, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 0 જાય તો 9 અને 0 ના 0 એમ અને અહીંયા સંભાવના P of E 12 ની કિંમત 0.95 હોય છે। દાખલા નંબર 6 ની વાત કરીએ, દાખલા નંબર 6, એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ હોય
એક થેલો છે એ થેલાની અંદર લીંબુના સ્વાદની મીઠાઈ હતી. માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢી અને આની અંદરથી એક મીઠાઈ બહાર કાઢવાની તો એના માટે બે પ્રશ્ન તમને પૂછાય. પહેલો પ્રશ્ન છે નારંગીના સ્વાદની મીઠાઈ. હવે લીંબુના સ્વાદની મીઠાઈ થેલામાં છે, હવે એમાંથી નારંગીના સ્વાદની મીઠાઈ બહાર કાઢો. તો કે થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે તો એમાંથી નારંગીના સ્વાદની મીઠાઈ બહાર નીકળશે. તો પહેલી ઘટનાની વાત કરું કે ધારો કે જેમાં એ બરાબર થેલામાંથી પસંદ કરેલ મીઠાઈ નારંગીના સ્વાદની, તો એના માટે ઘટના એ એટલે કે જે આ અંદર આપણે લીંબુના સ્વાદની મીઠાઈ પણ આપણે નારંગીના સ્વાદની મીઠાઈ કાઢીએ તો આ ઘટના અશક્ય ઘટના થશે. તો ઘટના એ અશક્ય ઘટના છે, તેથી એ બરાબર અશક્ય ઘટના માટે આગળ શીખાતા આપણે અશક્ય ઘટનાની સંભાવના જીરો થાય, એ બરાબર જીરો થશે. એ જ રીતે બીજી ઘટનાની વાત કરીએ લીંબુના સ્વાદની મીઠાઈ વધેની સંભાવના. હવે થેલો આખો લીંબુના સ્વાદની મીઠાઈ નો જ ભરેલો હોય, હવે એમાંથી લીંબુના સ્વાદની મીઠાઈ કાઢ્યું તો ઘટના બી બરાબર થેલામાંથી પસંદ કરેલ મીઠાઈ લીંબુના સ્વાદનો હોય. હવે આ ઘટના છે એ ચોક્કસ ઘટના થશે, કારણ કે ગમે તે વખત તમે મીઠાઈ કાઢો એ બધી મીઠાઈ લીંબુના સ્વાદની નીકળવાની છે. તો ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના, હવે ચોક્કસ કે નિશ્ચિત ઘટના હોય તેની સંભાવના કેટલી થાય તો કે એક થાય. તો બી બરાબર એક જવાબ આવશે. એની પછી દાખલા નંબર 7 આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. હવે જ્યારે પણ દાખલાની અંદર સંભાવનાની તમને કિંમત આપી દીધી હોય ત્યારે એ દાખલો પૂરક ઘટના નો જ દાખલો હોય. તો અહીંયા તમે એવું કીધું છે કે બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય, અને બીજો પ્રશ્ન એવો પૂછ્યો કે બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય. આ બે ઘટના એકબીજાની પૂરક ઘટના થશે. તો આને લખવાનું કેવું હતું કે પહેલાં જે ઘટનાઓ છે એને ધારવાની અને પછી કામ કરવાનું. અહીંયા ધ્યાન રાખો, ધારો કે ઘટના એ બરાબર બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવનાની વાત કરીએ તો કે 0.992. બીજી ઘટનાની વાત કરીશું કે ધારો કે ઘટના બી બરાબર બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એની સંભાવનાને કહેશું આપણે પી કૌંસમાં બી પ્રશ્નાર્થી, કારણ કે એની કિંમત આપણે શોધવાની છે. પીઓ એ અને પીઓ બી એટલે કે ઘટના એ અને ઘટના બી આ બંને એકબીજાની કેવી ઘટનાઓ છે તો પૂરક ઘટનાઓ છે, તેથી બંને ઘટનાની સંભાવનાનો સરવાળો 1 મળશે. પીઓ એની કિંમત આપણને 0.992 આપી દીધી છે પ્લસ પીઓ બી એમ એમ 0.992 પ્લસ છે બરાબરની સામે જાય તો માઇનસ 1 માંથી 0.992 બાદ કરવામાં આવે એટલે જવાબ આવશે 0.08. તેથી પીઓ બી બરાબર 0.008 થશે. દાખલા નંબર 8 ની વાત કરીશું. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવા માંગે તો અહીંયા થેલાની વાત કરીશું. થેલામાં કુલ કેટલા દડા છે તે શોધવું હોય તો 3 લાલ દડા પ્લસ 5 કાળા દડા, 5 × 3 થશે 8 એટલે કુલ દડાની સંખ્યા થશે 8. હવે આ કુલ દડાની સંખ્યા એ તમારો થશે કુલ પરિણામની સંખ્યા 8. હવે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે લાલ રંગનો દડો, હવે લાલ રંગના દડાની વાત કરવામાં આવે તો ઘટના એ લખી બહાર કાઢ્યો દડો લાલ રંગનો હોય, હવે લાલ રંગનો હોય તો લાલ રંગના દડા આપણી પાસે કેટલા છે તો કે 3. તો અહીંયા સંખ્યા ઘટના એ ઉદભવ માટે પરિણામની સંખ્યા થશે 3, કુલ પરિણામોની સંખ્યા થશે 8. જવાબ આવશે 3/8. આ તમારી પહેલી ઘટનાનો જવાબ છે. હવે બીજી ઘટનાની વાત કરીએ, બીજી ઘટનાનો કીધું છે લાલ ન હોય. હવે આ દાખલો જે બીજી ઘટના છે એનું કામ તમે બે રીતે કરી શકો. એક તો તમે આ સૂત્રની મદદથી કરી શકો અને એક પૂરક ઘટનાની મદદથી કરી શકો. પહેલા સૂત્રની વાત કરીએ તો કે ઘટના બી બહાર કાઢે દડો લાલ ન હોય. હવે લાલ ન હોય એનો અર્થ શું થયો કે આપણી પાસે જે થેલો છે થેલાની અંદર બે પ્રકારના દડા છે, એક લાલ અને એક કાળો. જો લાલ રંગનો દડો ન હોય તો કયો હોય તો કે કાળા રંગના દડા હોય. કાળા રંગના દડા કેટલા છે તો કે 5. પીઓ બી બરાબર ઘટના બી ઉદભવ માટેના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉપર સંખ્યા થશે 5, નીચે 8. અહીંયા છેદ ઉતા નથી એટલે આ તમારો જવાબ આવશે. આ જવાબને પોઈન્ટમાં ફેરવવાની જરૂર નથી, આ જવાબ ચાલે. એની પછી બીજી રીતની વાત કરીએ તો બીજી રીતની અંદર આ બે ઘટનાઓ છે ઘટના એ અને બી એકબીજાની પૂરક ઘટના હોય. પૂરક ઘટના હોય તો બી સંભાવનાનો સરવાળો 1 થશે. એટલે કે પીઓ એ બરાબર 3/8 પીઓ બી એમ 1 એમ 3/8 આ બાજુ સતત માઇનસ લસાઅ 8 એમ 8
8 એકા 8 માઈનસ 3 8 માંથી 3 લેશો તો 5 5 ના છેદમાં 8 એટલે p ઓફ b દાખલો ફરીથી જોઈએ એક વખત થેલામાં 3 લાલ અને 5 કાળા હવે પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે લાલ હોય લાલ દ્રવ્યની સંખ્યા કેટલી છે તો કે 3 તો સંભાવનાનું સૂત્ર લખવાનું ઉપર લાલ દ્રવ્યની સંખ્યા 3 આવશે છેદમાં કુલ દ્રવ્યની સંખ્યા 3 વત્તા 5 એટલે કુલ દ્રવ્યની સંખ્યા થશે 8 એટલે છેદમાં આવશે 8 આ જ રીતે બીજાની વાત કરીએ તો બીજા પ્રશ્નની અંદર એવું પૂછ્યું છે કે લાલ 9 લાલ 9 બાકી કયો હોય તો કે કાળા તો કાળા દ્રવ્યની સંખ્યા કેટલી છે તો કે 5 તો 5 ઉપર આવશે છેદમાં કુલ દ્રવ્યની સંખ્યા 8 બીજી રીતની અંદર પૂરક ઘટના નિયમનો ઉપયોગ કરવાનો દાખલા નંબર 9 ની અંદર એક પેટીમાં 5 લાલ લખોટીઓ છે 8 સફેદ લખોટીઓ છે અને 4 લીલી લખોટીઓ છે તો અહીંયા જે પેટીની અંદર કુલ લખોટીઓની સંખ્યા જોતી હોય તો આ બધાનો સરવાળો કરવો પડશે તો પહેલા કરી 5 લાલ 8 સફેદ 4 લીલી એટલે કે કુલ થશે 17 કુલ લખોટીઓ થશે હવે આ 17 કુલ લખોટીઓ છે એ તમારું કુલ પરિણામની સંખ્યા થશે 17 હવે ઘટના કેવી વાત કરી તો પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે બહાર કાઢવામાં આવેલ લખોટી લાલ રંગની તો લાલ રંગની લખોટી આપણી પાસે કેટલી છે તો કે 5 છે તો અહીંયા સૂત્ર નથી લખતા ડાયરેક્ટ જવાબ લખવી કે ઘટના એ બહાર કાઢેલ લખોટી લાલ રંગની હોય તો લાલ રંગની લખોટી હોય 5 તો સૂત્રની અંદર કિંમત લખવી તો કે p ઓફ a બરાબર ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામની સંખ્યા થશે 5 અને કુલ પરિણામની સંખ્યા થશે 17 એટલે કે 5 ના છેદમાં 17 અને છેદ ની ઉડે 4 જવાબ આવશે ઘટના બીની વાત કરીએ તો બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સફેદ હોય તો સફેદ લખોટીઓની સંખ્યા આપણી પાસે છે 8 તો બહાર કાઢેલ લખોટી સફેદ હોય કૌંસમાં લખેલી 8 p ઓફ b બરાબર ઘટના b ઉદ્ભવના પરિણામની સંખ્યા થશે 8 અને કુલ પરિણામની સંખ્યા થશે 17 એટલે કે 8 ના છેદમાં 17 ત્રીજી ઘટના તો ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે લીલી ન હોય હવે અહીંયા લીલા રંગની જે લખોટીઓ છે આપણે લેવાની નથી તો લીલા રંગ સિવાયની લખોટી તો અહીંયા જે 4 લખોટીઓ છે એ લીલા રંગની છે તો એની સિવાય બાકી કઈ હોય તો કે 5 અને 8 તો કે 5 લાલ લખોટી અને 8 સફેદ લખોટીનો સરવાળો કરવાનો થશે તો 5 વત્તા 8 એટલે કે 13 લખોટીઓ થશે અથવા બીજી રીતે આને કરવું હોય તો કેવી રીતે કરવું તો કે 17 કુલ લખોટીઓ છે એમાંથી 4 લીલી લખોટીઓ બાદ કરી નાખવાનું તો 17 માંથી 4 જાય તો એ 13 જવાબ મળશે એટલે બે માંથી ગમે તે રીતે ઉપયોગ કરી શકો p ઓફ c બરાબર ઘટના c ઉદ્ભવના પરિણામની સંખ્યા 13 કુલ પરિણામની સંખ્યા 17 અહીંયા 3 ની જવાબ પણ છેદ ઉતા નથી એટલે આનો તમારો ફાઇનલ જવાબ થશે દાખલા નંબર 10 ની વાત કરીએ તો કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા લે અહીંયા ખાસ ધ્યાન રાખો સિક્કાની સંખ્યા અહીંયા 100 આપેલી છે 50 નથી ઉતાવળમાં તમે 50 લઈ શકો તો 50 પૈસાના 100 સિક્કા તો પહેલા અહીંયા લખ્યું કે 100 સિક્કા છે પણ 50 પૈસા બીજો પ્રશ્ન લખો છે કે 1 રૂપિયાના 50 સિક્કા તો કે 1 રૂપિયાના 50 સિક્કા ત્રીજું 2 રૂપિયાના 20 સિક્કા 2 રૂપિયાના 20 સિક્કા અને છેલ્લે 5 રૂપિયાના 10 સિક્કા તો કે 5 રૂપિયાના 10 સિક્કા એટલે કુલ સિક્કાની સંખ્યા થશે 180 એની અંદર કુલ પરિણામની સંખ્યા બરાબર 180 ધારો કે ઘટના એ બરાબર પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે 50 પૈસાનો સિક્કો હશે 50 પૈસાના સિક્કાની સંખ્યા અહીંયા ઘટના એ બરાબર સિક્કો 50 પૈસાનો હશે એની સંખ્યા એટલે 100 તો ઉપર આવશે 100 નીચે 180 0 0 કેન્સલ ઉપર 10 નીચે 18 10 એટલે 5 ગુણ 10 અને નીચે 9 ગુણ 18 એટલે જવાબ આવશે 5 ના છેદમાં 9 અને પોઈન્ટમાં પહેલો તો જવાબ સાચો પણ એની પછીની વાત કરીએ તો કે ઘટના બી બી ઘટના માટે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તો કે 5 રૂપિયા સિક્કા નથી લેવો તો એની સિવાયના જે સિક્કા છે એનો તમે સરવાળો કરી શકો અથવા તો કુલ સિક્કામાંથી 5 રૂપિયાના જે સિક્કા છે તમે બાદ કરી શકો તો 5 રૂપિયાનો સિક્કો નહીં તો એની સિવાયનો આ 5 રૂપિયાનો સિક્કો આપણે નથી લેવો એની સિવાયના જે આ 3 છે એ 3 નો સરવાળો કરો તો 100 વત્તા 50 વત્તા 20 એટલે કે 170 થશે તો ઉપર આવશે 170 છેદમાં 180 આ રીતે બીજી રીત તમારે વાપરવી હોય કે 5 રૂપિયાના સિક્કા કેટલા છે તો કે 10 તો કુલ સિક્કા 180 માંથી આ 10 સિક્કા જો બાદ કરો તો પણ જવાબ તમને 170 જ મળશે અને 170 ના છેદમાં 180 0 0 કેન્સલ ઉપર 17 નીચે 18 p ઓફ b હવે અહીં આ તમારો p ઓફ b અને p ઓફ a એ જવાબ મળી હજી ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન આવે છે કે વિડિયો એમને મળતા નથી તો એના માટે તમારે જો લેટેસ્ટ વિડિયો જોવા હોય તો એના માટે
આપણી YouTube ચેનલ ન્યૂઝ રાજા વિદ્યાલયને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. થેન્ક યુ.